આજ ડિમ્પલ્સ ડિસીઝમાં બની રહ્યું છે ફાઉન્ટેન ફેન્ટેસી મોકટેલ રિંગ. જો કે આજની જનરેશન માટે આવા મોકટેલ ફેવરિટ બનતા જાય છે. તો ઘરે ઓછા ખર્ચે હાઇજેનિક અને બહાર કરતાં વધુ એકદમ ટેસ્ટી એન્ડ ચિલચિલ ઘરે મોકટેલ તૈયાર કરી શકાય છે. તો આજે બધી ટિપ્સ સાથે બધી જ મેથડ સાથે આપણે આ મોકટેલ તૈયાર કરવાના છે. પણ વિડીયો શરૂ કરતા પહેલા ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે, વિડીયોઝ પસંદ આવે તો લાઇક કરતા રહેજો, ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ગ્રુપમાં શેર કરતા રહેજો અને અવનવી રેસીપી ઝડપથી મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પણ જરૂરથી પ્રેસ કરજો. ફેન્ટેસી મોકટેલ ડ્રિંક તૈયાર કરવા માટે મેં અહીંયા ગ્લાસ લીધો છે અને એ ગ્લાસની અંદર 2 ચમચી જેટલો હું નારંગીનો ક્રશ, મતલબ ઓરેન્જ ક્રશ, જે તમને અત્યારે સમર સિઝનમાં ઓરેન્જ જ્યુસ બનાવવા માટેનો ક્રશ આસાનીથી મળી જતો હોય એ જ ક્રશ મેં 2 ચમચી ગ્લાસમાં નાખ્યો અને સાથે 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખું છું. અને હવે અહીંયા મેં સ્યુગર સિરપ લીધું છે, જેને મીઠું સિરપ કહેવાય, જે 4-1 ચમચી જેટલું લીધું છે. જો તમારી પાસે આવું મીઠું સિરપ ના હોય તો તમે 3 ચમચી જેટલો દળેલી ખાંડનો પાવડર પણ નાખી શકો છો. તો 4 ચમચી સુગર સિરપ નાખ્યા બાદ હવે અહીંયા હું 3-4 બરફના ટુકડા નાખી દઉં છું, જેથી એકદમ ચીલચીલ આપણું મોકટેલ તૈયાર થાય. તો આ રીતે મેં બરફના ટુકડા નાખી દીધા છે અને હવે આને ફેન્ટેસીનો ટેસ્ટ આપવા માટે તમારી પાસે જો ફેન્ટા હોય તો એ લઈ શકો છો અથવા આ રીતે મિરિન્ડા પણ લઈ શકો છો. તો હું મિરિન્ડાને 6 ચમચી જેટલો આ ગ્લાસની અંદર નાખી દઉં છું. આ મિરિન્ડા સોડા છે, તમે ફેન્ટા સોડા પણ લઈ શકો છો જે તમને આસાનીથી મળી જતું હોય અથવા ઘરમાં પણ અવેલેબલ આજકાલ હર કોઈ વ્યક્તિ રાખે છે, તો જે અવેલેબલ હોય નાખી શકો છો. તો મેં અહીંયા 6 ચમચી જેટલા મિરિન્ડા સોડા નાખી છે અને હવે આને કવર કરી બિલકુલ સારી રીતે જેમ હું ચલાવી રહી છું એવી રીતે ચલાવી લેશું, મિક્સ કરી લેશું, મતલબ બહુ સારી રીતે આને શેક કરવાનું છે. આ રીતે આ શેક થઈ ગયું છે, તો આને ખોલી લેશું અને હવે આ તૈયાર થયેલા આપણા ડ્રિંકને આપણે સર્વિંગ ગ્લાસની અંદર લઈ લેશું. અત્યારે અમે લગભગ 2 ગ્લાસ મોકટેલ તૈયાર થાય એટલું આ તૈયાર કરેલું છે, તો અત્યારે ફિલહાલ એ 2 ગ્લાસની અંદર હું ટ્રાન્સફર કરી લઉં છું. હવે આને આપણે ફાઉન્ટેનનો ટેસ્ટ આપવાનો છે, તો જેના માટે હું અહીંયા 1-1 સ્કૂપ જેટલું 2 ગ્લાસની અંદર આઈસ્ક્રીમ નાખી રહી છું. આઈસ્ક્રીમ સ્પેશિયલ મારવાડ આઈસ્ક્રીમ છે. આ આઈસ્ક્રીમની રેસીપી હું ઉપર આઈ બટનમાં આપી દઈશ અને જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે, મેં ડિમ્પલ્સ ડિશીઝમાં શેર કરેલું છે. તમારા ઘરમાં જે અવેલેબલ આઈસ્ક્રીમ હોય અથવા તો તમને જે આસાનીથી મળી જતું હોય એ આઈસ્ક્રીમ આમાં નાખી શકો છો, કોઈ પણ ફ્લેવરનું ચાલે. તો આ રીતે 2 ગ્લાસની અંદર 1-1 સ્કૂપ આઈસ્ક્રીમ નાખ્યા બાદ હવે આપણે અહીંયા કિંડલી સોડા નાખીશું. તમે અહીંયા 7-Up અથવા તો સ્પ્રાઇટ અથવા તો જે તમારા ઘરમાં અવેલેબલ સોડા હોય, આજુબાજુમાં મળી જતી હોય એ સોડા અથવા તો આ રીતે સૌથી ઓછા ભાવમાં મળી જતી કિંડલી સોડા પણ તમે ઉપર આ રીતે નાખી શકો છો. તમે જોઈ શકો છો હું કઈ રીતે નાખીને પરફેક્ટ આ મોકટેલનો એક ટેસ્ટ અને લુક આપી રહી છું. તો
તમે જોઈ શકો છો કે સોડા નાખતા જ કેટલું એ પરફેક્ટ મોકટેલનું લુક પણ તમને દેખાઈ રહ્યો છે. જો કે ટેસ્ટ નથી કરાવી શકતી, અનબિલીવેબલ ટેસ્ટ આવે છે મિત્રો. બટ તમે જોઈને આને અનુમાન લગાવી શકો છો કે આ કેટલું ટેસ્ટી એન્ડ પાર્ટીમાં સર્વ થઈ શકે એવું ડ્રિંક તૈયાર થયું છે. તો આ ફાઉન્ટેન ફેન્ટસી મોકટેલ ડ્રિંક સર્વ કરવા માટે રેડી છે. જો તમને આ રેસીપી પસંદ આવે તો બીજા લોકોને શેર જરૂરથી કરજો, એન્ડ સબસ્ક્રાઈબ કર્યું હોય તો થેન્ક યુ સો મચ. ના કર્યું હોય તો આવી અવનવી ડીશ માટે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. બહુ જલ્દી મળીશું આવી જ એક ડિસન્ટ ડીશ સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.